મનની સતરંગી વાતોને એક અદ્ભુત છટાથી વાર્તામાં પીરસતા શ્રી વર્ષા અડાલજા એ ગુજરાતી સાહિત્ય જગતના એક અનન્ય સર્જક છે. વાર્તા, નવલકથા, પ્રવાસ વર્ણન અને નાટક જેવા અનેક ક્ષેત્રમાં તેઓનું પ્રદાન રહ્યું છે. તેમણે 22 નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના 7 ભાગ સહિત 45 કરતાં વધારે પુસ્તકો લખેલ છે. તેઓશ્રીને તેમની નવલકથા અણસાર માટે સાહિત્ય એકેડમી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેમની નવલકથા મારે પણ એક ઘર હોય અને રેત પંખી એ ટૂંકી ટેલિવિઝન ધારાવાહિકમાં પ્રસ્થાપિત થયેલ છે. તેમની લઘુ નવલકથા તિમિરના પડછાયા એ નાટક સ્વરૂપે અંદાજે 1000 જેટલા મંચ પર ભજવાઈ ચૂક્યું છે. તેમની નવલકથા અણસાર પરથી એવોર્ડ વિજેતા ફિલ્મ લેપ્રોઝી પણ બનેલ છે. ગુજરાતી ભાષાના અનેક ઉત્તમ પારિતોષિકોથી તેઓ સન્માનિત થયેલ છે. આવો જાણીએ તેમની સંવેદનાસભર સફરની વાતો તેમના શબ્દોમાં. નમસ્કાર મેમ, પ્રતિકૃતિમાં તમારું સ્વાગત છે. યસ મેમ, બહુ જ સારા વાર્તાકાર નોવેલિસ્ટ તરીકે બધા જ તમને ઓળખે છે અને બહુ આદર પાત્ર છો. જી મેમ, તો આજે થોડીક તમારા સફર વિશે આપણે વાત કરીએ, સર્જકના સફર વિશે. તો મેમ, તમારી વાર્તા શૈલી ને તમારી નવલ પહેલા હું તેને વચ્ચે નિંદા કહી દઉં છું. તે પણ એવે સમય પકડી છે જે દિવસે મારી તબિયત સારી નથી. જી, કઈ જ વાત. મારા બોલવામાં તને એવું કરતા જી કે હું સ્પષ્ટતાથી ન બોલી શકું. જી, તો ક્ષમા અને અધવચ્યથી છોડી દેવાની પડશું. જી, બિલકુલ બિલકુલ, કંઈ જ વાંધો નહીં. જી મેમ, તો સૌથી પહેલાં હું તમને એવું પૂછીશ કે તમારી લેખન શૈલી છે એ સ્ત્રી વિષયક લેખન શૈલી આખી રહી અને એક નવી સદી લઈને આવી એવું કહી શકાય ફિક્શનમાં. તો આ મુસાફરીની શરૂઆત કેવી રીતે થઈ, કેવી રીતે આ વળાંક આવ્યો એના વિશે થોડીક વાત. શરૂઆત તો આકસ્મિક જ થઈ. પહેલાં નાટક ક્ષેત્રે હતી અને ઘણા બધા નાટકો કર્યા. ત્યારે અવાજ હતો, રેડિયો પર એનાઉન્સર પણ હતી. પછી ત્યારે અત્યારના કોમર્શિયલ નાટકોનો યુગ શરૂ થયેલો હતો. એટલે અમે લોકો તો બધા અવતરણ કરતા હતા. તો ધીરે ધીરે એક ઉંમર પર આવીને નાટક અટકી ગયું, જેને કહીએ કે જાણે જોડો પડ્યો. એક કૂદકો મારવા માટે બે ડગલા પાછળ કરો રમઝૂમીને એવું થયું. એટલે એ સમયે મારા જીવનમાં ઘણું ખાલીપો આવી ગયો. કારણ કે જે સંસ્થાની સ્થાપનાથી મારા પિતાની સાથે સંકળાયેલા હતા અને જેની પ્રેરણાથી એ સમયમાં જ્યારે છોકરીઓ બહુ સ્ટેજ પર ના આવતી, બોલ્ડ પાત્રો ન કરતી, એ સમયે હું નાટક કરતી હતી, ટ્રાવેલિંગ કરતી હતી. તો પિતાનું પણ મૃત્યુ થયું, મેં લગ્ન કર્યા, રંગોની અટકી ગયેલી. આવું એક જાણે હું એકદમ મૂંઝાઈ ગઈ કે હિલ સ્ટેશનમાં ધુમ્મસ ભરી સવારે તમે ચાલતા હો અને ક્યાંક અટકી જાઓ કે આગળ ખીર છે કે રસ્તો છે કે તમને ખબર નથી દેખાતી, તો એવું જાણવાનું નથી. એટલે મેં કદી લખ્યું નહોતું અને મારા પિતાને જીવ્યા ત્યાં સુધી ખબર નહોતી કે મારા કુટુંબમાં કોઈ લક્ષ્ય. એને મને નાને લખ્યા જોયા નથી. એટલે મારા હસબન્ડ મને કહ્યું અને કે તને આખો દિવસ મન નોકરી નથી કર્યું. પહેલી વાર 10 થી 5 મારા સ્વભાવને દુઃખ નથી, પણ પછી મેં કરી તો મેં છોડી દીધી, હું લંબાવી ન શકી. તો મને કે તું લખ, હું લખું. મને કે ટ્રાય. એટલે મેં પહેલી મેસેજ બહુ જ ગમતો અને જીતતો હતો એને પણ એટલો ગમતો હતો. એટલે એના પ્રભાવ નીચે મેં મર્ડર હિસ્ટ્રી લખી. તો નવાઈ લાગી, ટેબલ પર બેસીને લખાતી ગઈ, પૂરી કરી, પ્રકાશકે છાપી, એને બહુ સારો આવકાર મળ્યો. એટલે હજી મને આ મારી સફર છે ખબર પડતી, પહેલું પગથિયું છે એને જાણતી પડતી, પણ હું મારા સમયને ભરી રહી છું અને મારું મન જરા ઉદાસીમાંથી મુક્ત થઈ રહ્યું છે. એ ભાવથી બીજે દિવસે ટેબલ પર બેઠી કે પૂરી થઈ, હવે શું. પછી મને અચાનક એવો વિચાર આવ્યો કે જે માણસ ન્યાય પહોંચતો હોય
કે આરોપીના પિંજરામાં કહ્યું શું થાય. એટલે મેં ટીવીના પડછાએ લખી કે જે જજ બહુ ન્યાય માટે પેલો છે એ પોતે જ એક એવો અપરાધ કરી બેસે છે. એટલે ફોકસ તો જજ પર કરતું હતું. અને એ વખતે આ બધું લખતી હતી ત્યારે નફેમિઝમ હતું, સાહિત્ય સાથે મારો ખાસ કોઈ નાતો હતો એક્સેપ્ટ વાંચવા સિવાય. એટલે આ એક આખી મૂવમેન્ટ શરૂ થઈ છે એવી ખબર નહીં. હવે ફેમિનિઝમ પર લેક્ચર આપીએ છીએ પણ એ વખતે કોઈ એવી અવેરનેસ નહોતી. એ બી બધું 70ના દાયકા પછી શરૂ થયું. એટલે મને થયું એક સ્ત્રી તરીકે થયું કે જો આવો પતિ હોય લગ્નમાં, ધારો કે મારો પતિ લગ્ન પછી ખબર પડે કે અપ્રામાણિક છે કે ડિઝોનેસ છે કે સ્વભાવમાં આવો છે, તો હું આખી જિંદગી સર્વ કરી શકું, મને શું ફેલ થાય. આઈ વોન્ટેડ ટુ બી ધ એક નક્ષિક સર્જન તરીકે હું ઈચ્છા રાખું. તો એટલે માલતી એની પત્નીનું પાત્ર પણ ઉભરતું ગયું અને હું બેસતી ગઈ લખાતી ગયું. અને તિમિર એટલે એક ભૂલનો પડછાયો આખી જિંદગી પર કેવો પડે છે. તો માલતીનું પાત્ર એક સરસ રીતેમાં ઉભરી આવ્યું. પછી મને થયું કે ત્રિકોણ હોવો જોઈએ જુદી જાતનું પ્રણયનો નહીં, પણ જેનો અપરાધ કર્યો છે એ સ્ત્રીને પણ 20 વર્ષ પછી શું થાય. એટલે એ સ્ત્રીનું પાત્ર બી ઉભરી આવ્યું અને એ બંને સ્ત્રીઓ સામસામે આવી ઉભી રહી. એક જ પુરુષના જીવનની બે સ્ત્રીઓ જેને અલગ અલગ પહેલુંથી એના પતિને જોયા ને પતિની ભૂલની અસર બંનેના જીવન પર જુદી જુદી રીતે પડી. તો એની મેળે કથાનો એવો ઢાંચો રચાયો અને એ મને કંઈ ખબર નહીં કેવી લખાઈ છે કે શું છે. ત્યારે તો મીડિયા નહોતું, પેપરમાં પૂરતીઓ નહોતી, રિવ્યુઓ ખાસ આવતા નહોતા, એટલે પુસ્તકો પ્રગટ થાય છે એની બહુ ખબર પણ ન પડે. ત્યાં એક પ્રોડ્યુસર મારી પાસે આવ્યા ગુજરાતી ફિલ્મમાં, જ્યારે એ બહારવટીઓનો જમાનો હતો. મને કે આ વાર્તા મને બહુ ગમે છે, મારે ગુજરાતી ફિલ્મ બનાવી છે. તો ગુજરાતી ફિલ્મ મારી રાષ્ટ્રપતિ એની ફિલ્મ બનાવી, બહુ સારી ચાલી. એટલે મુંબઈના એક પ્રોડ્યુસરે કહ્યું હું આની પરથી નાટક બનાવું છું. તો એટ ધેટ ટાઈમ માય ડોટર વોઝ ટુ કમ, આઈ વોઝ પ્રેગ્નન્ટ. તો મેં કીધું હું તો નાટકનું જીવન કી બધું હું નહીં લખી શકું. તો એને બીજા પાસે લખાવ્યું. પદ્માબેને પદ્મારાણીએ મુખ્ય રોલ કર્યો અને ખૂબ સરસ મુંબઈ ચાલ્યું નાટક. બધાએ બહુ જ વખાણ્યું. એમાં પેલી સ્ત્રીનું વેદના બરાબર રૂપસી આવી અને આઈ ફીલ સો આઇડેન્ટિફાઈડ વિથ ઇટ કે જાણે અજાણે મને એવું થયું કે આ પાસું હંમેશા બરાબર નથી આવતું. ત્યારે બી એવી કોઈ મનમાં એવું નથી કે હું આ મુકામ પર પહોંચી શકે. અને એ પાછું જોવાની ખૂબ છે કે 30 વર્ષ પછી પદ્માબેને જ પાછું એ નાટક રિવાઈવ કર્યું. મેં તરત અમેરિકા ખૂબ વાંચ્યું, ટીવી પર વચવાયું, રેડિયો પર વચવાયું અને એની અત્યારે હજી બી આવૃત્તિ થતી રહે છે. પછી ધીરુબેને મને કહું તમે જે સફરની વાત કરી ને એના આટલા સોપાન થઈ ગયા છે આઈ ડોન્ટ નો. ધીરુબેન સુધા સામેના તંત્રી હતા, એણે મને કહ્યું કે એક નાની લઘુ કથા કોને કહેવાય ખબર નહોતી, નવલકથા કેમ લખાય એ ખબર નહોતી. તો મને કહે કે એક નાની 8-10 પ્રકરણની વાર્તા નવલકથા તું મને સુધા માટે આ. બંને દીકરી સાવ નાની, 2-3 વર્ષની. તો ઘરે પહોંચી રાત્રે બંનેને વહેલા સુવડાવી, બે બાજુ બેને સુવડાવી, વચ્ચે ગોઠણ ઉપર પેટ રાખી અને મેં લખવાનું શરૂ કર્યું. તો ત્યારે બી રફેર કરતી, આજે બી 45 વર્ષ પછી રફેર કરું છું. તો મને અચાનક જ એવો વિચાર આવ્યો, ત્યારે યારાના દોસ્તારના એવી ફિલ્મો બહુ ચાલતી અને અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા બધા એક છોકરીને પ્રેમ કરે ને દોસ્ત કે નહીં તું એને લઈ જા, પેલું કે નહીં તું એને લઈ જા. આઈ ફાઈ સો બેડ. એટલે છોકરી પૂછું, છોકરી કેમ ના કહે કે યુ ગો આઈ ડોન્ટ વોન્ટ યુ, તું મને ટેનિસના ગળાની જેમ કેમ ફેંકી શકે. પણ એટલું બધું બધા લોકોને સાહજિક લાગતું હતું. તો મને થયું બે બહેનોની કથા શા માટે, એટલે કદાચ એ સાહિત્યમાં
સ્ત્રીની બે બહેનોની કથા એક વખત લખાવી હશે. બે બહેનો અને સ્ત્રી તરીકે સામે આવે, બંનેના જીવનનો એક પુરુષ. અને એમાં એ ભાવ પણ ભરેલો કે કોઈને અસાધ્ય બીમારી હોય, આખું કુટુંબ એની સેવા પાછળ લાગે, પ્રેમથી લાગે આખું પરિવાર. ઘણા તો આર્થિક રીતે બી ખલાસ થઈ જાય, જેને જીવનભર અસાધ્ય બીમારી બી હોય. તો નાની બહેન એવી બીમારી બી છે અને મોટી બહેન સતત એની પાછળ રહે છે, ભોગ આપે છે, ત્યાગ કરે છે. સડન લવરની સિટિંગ્સ કે જેમ બારણાની તિરાડમાંથી હવા આવે છે, મેં જોઈ નથી શકતા. એના મનમાં વિચાર થાય છે કે હું હંમેશા એના આંસુ પર મારા હાસ્યનું બલિદાન આપતી આવી છું. વોટ અવર માય લાઈફ, જે માણસ બીમાર હોય છે એની પાછળ ઉભેલાઓનું શું થાય છે આપણે નથી વિચારતા. આપણું ફોકસ હંમેશા એના માણસ પર જ હોય છે. પાછળના લોકો કેટલી દોડાદોડ કરે છે, ઘર ચલાવે છે, ટિફિનો ભરે છે, બાળકોનું જોવાનું, સંસારનું જોવાનું, આર્થિક દોડાદોડી, મેડિકલ રિપોર્ટ્સ બધું પહેલાં પર કેન્દ્રિત થાય છે. એ તો પલંગમાં સૂતો છે, બીજા લોકોના જીવનનું શું? અને એ રીતે એક મોટી બહેનના જીવન પર વાત ફિક્સ થઈ અને એને બી થયું કે મારે એક ઘર હોય, મારો બી એક પતિ હોય, મારે બી એક બાળક હોય. એક સામાન્ય સ્વપ્ન છે, પુરુષનું બી હોઈ શકે, સ્ત્રીનું બી હોઈ શકે. અને અંતમાં માત્ર આઠ જ ચેપ્ટરમાં આખી જીવન કથા છે. એ નવલકથા એ જાણે એમ કહું કે મારા જીવનની એક દિશા નક્કી કરેલી છે. એનું ધુમ્મસ હતું દીખાયું, મને રસ્તો દેખાયો, કારણ કે હું ઇનામ લઈને ઘરે આવી, તરત જ બજારમાં ઉતરી, કાગળો લઈ આવી અને હું લખવા બેઠી. એ વખતે વિયેતનામ યુદ્ધની ચરમસીમાએ હતું. મારી નાની દીકરી કાયમ રાત્રે દૂધ પીવા ઉપચાર કરે, એટલે એના માટે દૂધની બાટલી બનાવી મારા ખોળામાં ચાર પાંચ મહિનાની શિવાની, અને એક હાથે મેં દૂધ પાઉં. મને જરાય ઘરમાં ખાલી નહોતો, નહીં મારા ઘર ચારે બાજુ મેગેઝિન ચોપડીઓ પડી હોય. હું શાક વઘારીને બી ચોપડીના પાના ફેરવતી હતી, મેગેઝિન જોઈ લઉં, રીડર ડાયજેસ્ટનો આર્ટિકલ વાંચી લઉં, દાળ હલાવતા હલાવતા મેં લખ્યું છે. આ હું તમને બધાને નવી પેઢીના ને કહું છું કે તપ એટલે વનવગડામાં આમ કરીને બેસવું એનું નામ તપ નથી, પણ તમારા કામની સાથે સાથે બધી જવાબદારી પૂરી કરતા મને સમય નથી મળતો, એ વાત તો હું માનું છું નહીં. તમારે સમયને ચોખવો પડે છે ને સમયને વશમાં લેવો પડે છે, તો કેમ ના મારા હાથમાં આવે અને કરવાનું. બધા સુઈ ગયા હોય તો રાતે જાગું. હું 14 વર્ષ 4 વાગે ઉઠી છું, 3:30 વાગે સૂતી જ નથી. બાળકો રાતે મોઢેથી સુવે, મારા માતા પાસે એલાર્મ પર. મુંબઈમાં નાના ઘર, નવવાસી હોય, કંઈ હોય, બાલ્કની નહીં, રસોડામાં બેસીને લખું. ગેસની બાજુમાં પાટિયું માં ગોઠવતા ગોઠવતા ત્યાં બેસીને ઉત્તમ નવલકથા લખી. આજુ સવારે 7 વાગે કામ કરવા માંડો, હેલ્પ કરો. મારા હસબન્ડે પણ મને ઘણો સપોર્ટ આપ્યો, નાના મોટા કામ, લેખ, દોડા દોડી, દિવસભર એ નાના સંતાનનું ઘર પર કોઈ રાખવાનું નહીં, પિયરના નહીં, સાસરાના નહીં, કોઈ જ સ્વજન આ બાજુ નહીં. અને બાઈ રાખી હોય આયા એની પર આધાર રાખવો પડે, એટલે કામે બહાર નીકળીએ તો જીવ ઘરમાં નીકળીએ એટલે ખેપ રાખતી હશે, એટલે પાછું ઘરે દોડવાનું મત થાય. ઉગાડીને થાબડતા થાબડતા માથે પોતા મૂકતા પણ મેં લખ્યું છે કેટલા, યુ હેવ ટુ ડુ ઇટ સો યુ હેવ ટુ ડુ ઇટ, ધેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. અને એમાં કોઈ બે મત છે કે એવું માનું છું, હજી આજે પણ કોઈ બે મત. ત્યારે વિયેતનામ વોર ટોચ પર હતી અને રસ્તામાંથી મેં લાઈફ મેગેઝિન પડ્યા 5 રૂપિયામાં લીધેલું. પેલીને દૂધ પાતા પાતા હું ખાલી જોકા ખાતા ખાતા ફેરવતી સેન્ટર સ્પ્રેડ, મેં વળી ગફલતમાં ફેંકી દીધું. ત્યારે આવી સભાનતા નહોતી, એ અત્યારે ધ મોસ્ટ રેર ઇશ્યુ ઓફ લાઈફ કહેવાય છે. એ મેં ખોલ્યું, આખું સેન્ટર સ્પ્રેડ હતું. અમેરિકાએ માઇલાઈ કરીને એક ગામ પર બોમ્બ ફેંકેલો અને એમાં
એને કંઈ અંગે વિલાસંત આવ્યા છે. એકચુલી એ નાના બાળકોની સ્કૂલ હતી અને નાના બાળકોની લાશોનો મોટો ઢગલો હતો, લોહી નીકળતો અને ફૂટતો હતો. અને ગામમાં માતાઓને ખબર પડી, બધી દોડતી આવી અને ઢગલામાં કૂદી પડી કે પોતાના બાળકને આંગળી લોકોને શું રસ પડે આખા દેશમાં પારખી લડાતી. ત્યારે પણ આપણે આપણું સ્વાતંત્ર્ય યુદ્ધ ભૂલી ગયા હતા, તો એને કોણ સરાહના કરવાની? તો કે વિયેટનામની વાત પૂર્ણ લખે ઘણું બધું એટલે ભેગું કરતી રહે. ત્યારે એને ઝેરોક્સ હતું, મીડિયા હતું, ફોટોગ્રાફ હતા. બાળકોને સુવડાવી, જુદી જુદી એમ્બેસીમાં ટેક્સીમાં ભાગવું, ચોપડીઓ ગમે તેમ કરીને ના આપે, થોડું માગી ભીખી ઉધાર કરીને લાવું. કદાચ આમાંથી કંઈ મીટર વર્ષે મળીને એક કલાકો સુધી એના હાથથી ઉતારા કરું, આટલી આટલી ફાઇલો ભેગી કરી, સાચા પ્રસંગો, સાચા પાત્રો, બધું જ એમાં સત્ય અને કલ્પનાના મિશ્રણથી એમાંથી કથા કરવાની અને રસોડામાં બેસીને લખવાનું. તો ત્યારે દર્શક મારે એમ ઉભાતા, કારણ કે જેતો પિતાની રોહિણી હતી એટલે કાયમ મને દીકરી માની. અને ત્યારે બહુ જ મુંબઈ આવતા, મારી ઘરે જરૂર આવે, સુભાત લાઠી વાળીને બેસે અને મારા બધા લખાણ મારે બસશે. અને કીધું હું વિયેટનામ બોર્ડ પર લખવા માગું છું. એક વર્ષથી એન્ટરટેન કરું છું, બોર્ડ મેં 4-5 કલાક અહીં લખવાનું શરૂ કર્યું. પણ લોકોને ગમે કે કેવી રીતે, એટલે મેં એને સીધી સાદી ભાષામાં કહ્યું કે લોકોને ગમે તે નહીં, હંમેશા આપણે ગમે તે અત્યંત સાદું સીધું વાક્ય મારા જીવનમાં માઇલ સ્ટોન કહેવું કે મને આ લખવું છે. કોકને કોક તો વાંચક ક્યાં કરશે, અને વાંચકો હંમેશા દ્રશ્ય જોઈ છે. નાટકની જેમ લાઈટ નથી હોતા, હવે તો ટીવી છે, ટીવીની જેમ લાઈટ નથી હોતા. હું મુંબઈમાં રહું, અમરેલી, ધાબદ્રા, જામ, જોધપુરનો કોઈ માણસ 20 વર્ષ પહેલાં પ્રગટ થયેલું ફાટેલું પાટું પુસ્તક કોઈ લાઇબ્રેરીમાંથી લાવીને વાંચે, તો મારું એની સાથે કેવું અનુસંધાન થયું? બિલકુલ. તો મારી વાત કેવી છે, કોઈ વાંચે ન વાંચે, અને મેં લખવાની શરૂઆત કરી. અને બધું સાંભળી રસી કલ્પનાનું રેડ કરીને સાંધો ન દેખાય એમ વાર્તા પોત વણવાનું, રાઈટ રિટાઈટ આ બધામાંથી જોઈતી વસ્તુ લેવાની, કાઢી નાખવાની, તદ્દન અજાણો દેશ, એના આકાશનો રંગ કેવો છે, એની માટી કેવી છે, લોકોની સ્કીન કેવી છે, સ્મોલેસ્ટ થિંગ મેટર્સ વિથ યોર ડોક્યુમેન્ટ. બિલકુલ. અને સત્યની નજીક રહીને કલ્પના આપો અઘરી વાત છે. એટલે એ મેં લખી, સુરતના ગુજરાત મિત્રમાં પ્રગટ થઈ, અને પ્રગટ થતાં એને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ મળ્યું. અને એ વખતે બહુ પ્રતિષ્ઠિત ગણાતો, પછી તો બંધ થઈ ગયો. સોવિયેટ નેહરુ એવોર્ડ, પીસ એવોર્ડ મને મળ્યો. અને મુંબઈમાં બહુ જ મોટો સમારંભ થયો, બધા પ્રધાનો આવ્યા, રશિયાથી લોકો આવેલા, એ બધાની હાજરીમાં સામે મધર ટેરેસ અવિધતા. અને મને મને એવોર્ડ મળ્યો. એટલે એક એક એની મેળે પગલાથી પંથેક ફૂટ્યો. તમે જેમ જેમ ચાલતા જાઓ એમ આગળ એક 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 માઇલસ્ટોન દેખાતું જાય. અને નક્કી કર્યું કે રિપીટ નહીં, બધું નવા જ વિષયો શોધવાના, સમાજમાંથી જ શોધવાના, ને સમાજનો જે અંધારો ખૂણો હોય ત્યાં એક દીવો પ્રગટાવવા. એકદમ રોમાંચક, અને મારી પાસે કોઈ શબ્દો જ નથી કહેવા માટે તમારા અનુભવો, તમારી અનુભૂતિઓ, બધું જ તમે વર્ણવ્યું. મેં હવે એક વાત કે તમે જ્યારે નવલકથાઓ લખવાની શરૂ કરી ત્યારે એમાં જે સ્ત્રી પાત્રો આવતા હતા એ એક સ્વતંત્ર મિજાજી કહી શકાય એ વખતના સમયમાં, તો આવું શૂરવીર સાહિત્ય રચવામાં તમને કોઈ અડચણો આવી હોય તો એના વિશે વાત કરો. એમાં એવું છે વેલા કે અમે નાનપણથી સાહિત્ય અને સ્વતંત્રતાના વાતાવરણમાં જોયેલા. ઇન ધોઝ ડેઝ ઓલ્સો મારા પિતા ઘણા
તમારા સંતાન સ્ત્રી દીકરી હોય કે દીકરો, એનો સ્વતંત્ર વિકાસ થાય એવું અમને વાતાવરણ ઘરમાંથી મળેલું. જી, એટલે અમે બી કામ કરીએ તો સાથે મારો ભાઈ પણ કામ કરે. જી, એવી રીતે અમે લોકો ઉછરેલા. તમારે જે પ્રવૃત્તિ કરવી હોય તે કરવું, જ્યાં જવું હોય ત્યાં જવું, જેટલું ભણવું હોય તેટલું ભણવું, એટલું જ નહીં પણ અમે મોટા થયા પછી મારા માતા પિતાએ તો એમ કહ્યું કે મારી દીકરી એ વખતે હજી બતાવવાનો જમાનો હતો, લેટિંગ હતું ને, અને શરબતને ચા લઈને બધા બતાવવા જતા હતા. હું 60-70 રાત કરું છું કે મારી દીકરી કોઈને ચા નહીં પાય, જેને પીવી હોય તો હોટલમાં જઈ આવે. જી, તમારે રસોડામાં જવાની જરૂર નથી. તમને રસોઈ જેવો લગ્ન વખતે ના ગળતું હોય ધટ ઇઝ હિઝ પ્રોબ્લેમ, નોટ યોર પ્રોબ્લેમ. ઓકે, અને તમને જો કોઈ ગમી જાય તો મને કહેજો, હું કરાવી આપીશ. અને તમારે ન પણ પરણવું હોય તો વી આર હેપી ફેમિલી, આપણે સાથે રહીશું. જી, એટલે હું કોઈ આ છોકરાને પરણો આમ કરો અથવા આટલો ભણેલો હોવો જોઈએ, આટલો પૈસાવાળો હોવો જોઈએ એવું મારા તરફથી ક્યારેય નહીં થાય. જી, એટલે ઘણા મોકળા વાતાવરણમાં અમે રહ્યા. અને મારા પિતાએ ને માતાએ 1929-30 પ્રેમ લગ્ન કરેલા, અને મારા પિતાની પાછળ તલવાર લઈને મારા ઉપડેલા. એ તો બધી બહુ લાંબી કથા છે. પણ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે ને પોતાના વિકાસનો અધિકાર છે એવું અમારા ઘરમાં સ્પષ્ટપણે જણાવ્યું. 1942 જામ સાહેબના આમંત્રણથી થોડોક વખત અમે જામનગર હતા, એવું જસ્ટ કીટ છે. પણ મારી બાને ડાઉન ઘણું ગમતું, મારા પિતાએ શિક્ષક રાખેલા અને મારી બા હાર્મોનિયમ શીખતી. મુંબઈમાં આવ્યા ત્યારે શિવાજી પાર્કના સ્વિમિંગ પુલમાં મારા પપ્પાએ મોકલતા અને ચાલીને બધા લોકો વિચારતા કે આ આચાર્ય ભાઈ શું કરે છે. જી જી, એવું એટલે એ તો બધી એટલે એ બધું અમારી અંદર બધું જમતું હતું. જી, એટલે મેં જ્યારે આ બધી કથાઓ લખવાનું શરૂ કર્યું તો મારી આજુબાજુ જોતી કે મારી સાથેની ક્લાસમેટની છોકરીઓ ક્યાં છે, એ લોકો શું કરે છે, હું ક્યાં છું, હું શું શું કેવું જોઉં છું. એ ફેમિનિઝમના આવવા પહેલાં બી અમે વિચાર ભલે અવેરનેસ સાથે ને, પણ એવું લાગતું હતું કે આમ ન હોય, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. એટલે આવી રીતે સફરનો આરંભ થયો. અને મારા મેં મહેન્દ્ર બી અમારી મેળે જ લગ્ન કરેલા, એટલે મારે લખવામાં તો કોઈ અવરોધ હતો નથી. તમને જે ગમે તે લખો. મેં પણ મારી પુત્રીઓને એટલી સ્વતંત્રતા આપી જ્યારે આટલી બધી એરલાઇન્સ નહોતી. જી, અને ફોરેન એરલાઇનમાં જવાનું તો બહુ અઘરું હતું. જી, ત્યારે એ મારી નાની દીકરી ભણવાનું મૂકીને જી એરલાઇનમાં એરોસ્ટેસ બની 11 ઇન્ટરવ્યૂ પાસ કરીને. અરે વાહ. અને વી વેર વેરી હેપી કે 18 ઉંમરે એટલી હોંગકોંગ ઉકલી દીધી અને આખી દુનિયાએ પોતાની મેળે ઉડી. મારે મારી રીતે જીવવું છે, તમે કીધું ખુશ હતી તો એને ત્યાં મોકલી દીધી. પછી તો ઘણી જગ્યાએ કામ કર્યું, આ કર્યું. મારી મોટી દીકરીએ બી કર્યું, ભણવામાં ઘણી ઓછી. હું એન્જિનિયર ને આ ને એ ને એવું બધું નહીં બનતું, મને ખાલી કોમર્શિયલ આર્ટ કરું ને પેઇન્ટિંગ કરું. ખુશ હતી એ ફેશન ડિઝાઇનિંગ કર્યું, પેઇન્ટિંગ કરે, એટલે એ લોકોને પણ મેં સ્વતંત્ર. ખૂબ સરસ વાત કરી તમે કે સ્વતંત્રતા એ માણસનો મૂળ ધર્મ હોવો જોઈએ. બિલકુલ, તો એના જ બેઝ ઉપર તમે આટલી સરસ આટલું સરસ સાહિત્ય સર્જન કરી શક્યા અને સમાજના એક બહુ મોટા વર્ગ સુધી તમે આ વિચારો પહોંચાડી શક્યા છો, એટલે અમને એનો ખૂબ જ આનંદ છે. ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે આવા પાત્રો મેળવીને. એમાં એક વાત કે હું તમને રોકીને એટલે કહીશ, કદાચ તારો ટાઈમ જતો રહેશે, કે હું સાહિત્ય સમૃદ્ધ કરું છું કે એવો કોઈ મારા મનમાં હજી પણ ભ્રમ નથી. હું એમ માનું છું કે એ લખવાથી હું સમૃદ્ધ બનું. હું કેવા કેવા લોકોને મળી, ક્યાં ક્યાં પહોંચીએ, કઈ જગ્યાએ ગઈ, ગામડાના ખૂણામાં ગઈ, અને જુદું જુદું વાંચ્યું. આવી રીતે અહીંયા સ્મિતા પર્વમાં આવી તો કેટલા બધા લોકોને
અમારે અહીંયા મળવાનું થયું, સાંભળવાનું થયું. દરેક ક્ષેત્રમાં કેટલા લોકો આગળ વધેલા હોય છે તે જાણવાનું જોવાનું મળ્યું, તો હું પોતે આંતરિક રીતે કેટલી સંયુક્ત થઈ. હંમેશા એ ભાવ મારા રહ્યો છે કે મારું જીવન ઘણું બદલાયું લખવાનું સાહિત્ય. તો હજી બીજા ઘણા સર્જક આવશે, એનાથી ચડિયાતા આવશે. તમે તો ધીમે ધીમે આપણે બધાએ જતા રહેવાનું છે, પણ જે ભરપૂર જીવન જીવવા મળ્યું અને મારી આખી જીવન દ્રષ્ટિ બદલાઈ એ સાહિત્યને લીધે. એટલે હું એમ કહું કે સાહિત્યએ મને સમૃદ્ધ કરી છે. તો મેમ, અભ્યાસકાળથી જ આપનો કલા ક્ષેત્રે નાતો બંધાયો, અને ઈલાબેનની વાત કરીએ તો પોતાના જ્યારે પ્રેરણાદાયક બની જાય તો એક અલગ જ ઉત્સાહ રહે લેખન ક્ષેત્રે. તો આના વિશે તમે શું માનો છો? એટલે પિતાની પ્રેરણા હતી, એમને લખવા સિવાય બીજું કોઈ કામ હોય એ અમને વર્ષો સુધી ખબર જ નહોતી. વહેલી સવારથી ઉઠીને લખતા છેક સાંજ સુધી, એક પગે જમ્યા વગર, ટેબલ ખુરશી વગર. અને એમણે જીવનમાં એટલો બધો સંઘર્ષ કરેલો અને એવા એવા બધા કામ કરેલા અને એવી કથાઓ લખેલી કે અમારે તો ઘરમાં જ આદર્શ છે, ઘરમાં જ પ્રેરણા. પણ ત્યારે આ બધું નહોતું થયું. જેમ જેમ અંદર ટીપુ ટીપુ જમે ત્યારે તો ઘણી વખતે ટીપું ઉડી બી જતું હોય છે, પણ એ જમીને ધીમે ધીમે એક જળાશય થાય ત્યારે તમને જે ઠંડક થાય એમાં પ્રતિબિંબ જોવા મળે. એ અમુક વર્ષો પછી તમે દૂરથી જુઓ ત્યારે થાય છે કે આ તો બધું અહીંયા હતું જે અમે જોયું અને એ અમે જીવનમાં ઉતાર્યા. ખૂબ સરસ વાત કરી તમે પ્રેરણાની ને એની, કે આપણે એક કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે અને છતાં આની સાથે મને જે બહુ સુકાઈ જાય તો એને રિચાર્જ બી કરવો જોઈએ. ક્યાં વાત છે જી મેમ. તો મેમ, આપણે નવલકથાઓની ને એની વાત કરી તો તમારી સુપ્રસિદ્ધ નવલકથા અળસા તો આ જ્યારે આકાર લઈ રહી હતી ત્યારે તમે આટલી સફળતા ધારી હતી આ નવલકથા ક્ષેત્રે? મને તો સુરેશભાઈ સોની જે અળસાના મારા હીરો છે જી, એમણે એ મારે ગરીબ વખત આવે હું ઓળખતી નહોતી અને મને આવી રક્તપિત્તની પ્રવૃત્તિ આશ્રમ વિશે કશી ખબર નહોતી, પણ એમણે ગાંઠ છૂટ્યાની વેળા વાંચી અને એ વખતે રક્તપિત્ત બહુ મોટો પ્રશ્ન હતો ત્યારે એ નોવેલ લઈને મારે ઘરે આપેલા. ઓકે. મને કે હું આમ છું આમ છું આમ છું, એ રક્તપિત્તનો આશ્રમ અમે સ્થાપ્યો છે, પણ રક્તપિત્ત પ્રત્યે સમાજમાં સભાનતા નથી. હજી એને પૂર્વના પાપ કહીને ફેંકી દેવામાં આવે એને આપણા બધું ઘણી ખરાબ પરિસ્થિતિ છે શહેરોમાં એ છે, અને રક્તપિત્તનું એક ચાટું છૂટે તમામ સંબંધો સુકવાઈ જાય, મા દીકરાના પણ, પતિ પત્નીના પણ, મા બાપ સંતાનના પણ. એટલે તમે એના વિશે કંઈ લખો છે. એટલે એમણે મને આશ્રમની એક પત્રિકા હતી નાની, બધા આશ્રમનો હિસાબ એને એને બધું નાની હોય, એમાં એક ચાર પાનાનું હતું કે રૂપાનામ એક સ્ત્રી હતી રક્તપિત્ત, ફરતી ફરતી આશ્રમમાં આવી મટી ગયો, પણ પછી બીજા કોઈ કારણોસર ગુજરી ગયો. બધા પ્રસંગો આટલો એક પ્રસંગ મેં એ પ્રસંગ લીધો અને હાઇલાઇટ કરવા માટે રૂપાના પતિ ડૉક્ટર, રૂપાની સાસુ સોશિયલ વર્કર, રૂપાના પતિને બી ખબર કે આ મટી જાય છે એ સમાજ તે કહેવાનું હતું જી. રક્તપિત્ત મટી જાય છે ને એની ખૂબ જ સારી સારવાર છે ને સરળ સારવાર છે જી, પણ આપણે વર્ષો સુધી છુપાય છે એટલે આ બધું વધી જાય છે અને એને આપણે ફાટેલા કપડાની જે માણસને ફેંકી દઈએ છીએ. એટલે એ મારે ત્યાં આવેલા મેં પત્રિકા એક ટૂંકી વાર્તા લખી એની ઉપરથી અને એમ પછી સુરેશભાઈને મોકલી આપી કે એનો તમે કંઈ બી ઉપયોગ કરજો, અમે લખેલું છે તે પત્રિકામાં પાછળ છાપતા. અને મેં તો ખાલી વાર્તા લખેલી, આવું આશ્રમ છે એને કંઈ આપો આપે કોઈ નહીં, ખાલી એક વાર્તા છે. તો ઈશ્વરનો અણસાર એ મારું ઉપાસ શોધે છે, મારે બી શોધવાનું આવ્યું તહે છે. જો તું પિતા છે તો અગર વાગે સંતાનમાં આપણી પીડા શોષણ દુઃખ શા માટે, પરમ પિતા કરે એનો જવાબ શું? એટલે એક ટૂંકી વાર્તા લખતી વખતે હું એટલી પીડા પીડા પીડા
કારણ કે આ પ્રશ્નનો જવાબ ઋષિનો શુભતા પાસે તો આપણને ક્યાંથી મળવાનું છે. એની વાર્તા આપી અને ચમત્કાર કરવાનો હોય એમ એ વાર્તા પત્રિકા જેને કહે છે એ વાંચે. પહેલો પત્ર કોઈનો આપ્યો કે મેં થોડા પૈસા બચાવ્યા છે, એક 500 એક મોકલું છું. પછી કોઈ કે અમે અમારે ઘરે સેલિબ્રેશન હતું અટકાવીને 1000 રૂપિયા મૂકીએ છીએ. કોઈ કે બી માગ્યા નથી જે એમાં લખ્યું નથી જે ટુકડે 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 વર્ષો સુધી 25-30 લાખ રૂપિયા ખાલી ટૂંકી કાઢતા હતા. ક્યાં વાત, ફોરેનથી કોઈ આવે મારું ઘર શોધું કરે આત્મવિશ્વાસ બેન અને સરનામું આપું બધું પૈસાની વાતમાં મને નહીં સરનું અને સીધા ત્યાં જાઓ જે હોય તે ત્યાં મારો કોઈ હક નહીં. પછી મને થયું કે જો લોકોના આટલા બધા રૂપિયા બીતા છે મારી કલમથી રૂપાના હાથ સુધી તો આ મારી વાત ડિટેલમાં કહેવી જોઈએ. પછી 1 મહિનામાં જ મને કલકત્તાની ભારતીય ભાષા પરિષદ તરફથી પત્ર મળ્યો. એ લોકો પણ સાહિત્યકા તો એમની ટ્રેડિશનમાં ભારતની બધી ભાષાઓમાંથી જે 24 ગણમાન્ય છે એ લોકો મને લાગે છે 14 ભાષામાંથી ત્યારે આપતા હતા, હવે ખબર નથી. દરેક ભાષાની તે વર્ષની શ્રેષ્ઠ કૃતિ પારિતોષિક આપે છે. અમે 8-7 પસંદગી કરી છે. એટલે એ પણ આમ તો નેશનલ એવોર્ડ જેવું થયું. બિલકુલ. પછી મને કલકત્તા બોલાવી અને કેમ એવોર્ડ અપાય જોવું હોય તો એ લોકો પાસેથી શીખવાનું. શું એ લોકોએ જે મારી સાથે બીજા બધા બી હતા શું એ લોકોએ સન્માન કર્યું છે અને રાત્રે ત્યાંના બધા શ્રેષ્ઠીઓ ભેગા થઈને એવોર્ડ વિનરને પાર્ટી આપી. એક તળાવ સામેના બંગલામાં જે આખું તળાવ દરિયાથી દીપકથી શણગારેલું, એમાં તરતા મૂકેલા હંસો, બંગલાને લાઇટથી શણગારેલું, આજે સારસ્વતોના અમારે ત્યાં બંગલા ત્યાં BMW રિબિન બાંધેલી અમારા માનમાં અને બંગલાને પગથિયે આમ બે બાજુ કુટુંબની બહુવાર દીકરીઓ સુંદર વસ્ત્રાભૂરણમાં સજ્જ ફૂલ લઈને ઉભેલી. એ સન્માન પણ એને મળ્યું. પછી ગુજરાત વિદ્યાસભાનું પણ મળ્યું છે અને હજી એની આવૃત્તિઓ થતી રહે છે. ખૂબ સરસ વાત કરી તમે. આટલા આટલા પારિતોષિકો, આટલા સન્માન અને આટલી સરસ અને આમ રોમાંચક કહી શકાય વળાંકો ભરેલી એવી સફર તમારી, અને છતાંય તમે અત્યારે આટલા નિર્મળ સરળ સહજ રીતે જીવી શકો છો, આ એક ખરેખર સૌથી મોટો અવોર્ડ છે કુદરતે તમને આપેલો. સરળતા મારા જીવનની એક અત્યંત આનંદદાયક ઘટના જે હું કદી ન ભૂલી શકું. નેશનલ એવોર્ડ તો મળ્યો, આનંદ તો હોય જે આપણે એવું કહીએ કે નાના મને કહીએ ગોઠી નથી, એ બધું દંભ છે. માણસને આનંદ થાય કે મેં પરિશ્રમ કર્યું, સફળ થયો. એટલે એટલીસ્ટ એવોર્ડ એમ બતાવે છે કે તમે જે રસ્તે છો સાચા છો. જી મળી જાય તો સ્વીકારવાનું, તે ન મળે તો આનંદ બીજાને બી મળવો તો જોઈએ. બિલકુલ. એમ એટલે એનો મને કદી હરખશોખ નથી. પણ મારા જે મારા દિલમાં બહુ જ આકાંક્ષા હતી કે મને રણજિત રામ મળે તો પણ મને તો મારી એવી કક્ષા ક્યાંથી. એટલે હું ચૂપચાપ હતી અને અચાનક જ ખરેખર રણજિત રામ સુવર્ણચંદ્રક એનાઉન્સ થયો અને ગુજરાતી સાહિત્યમાં પિતાને પુત્રીને મળ્યો હોય એવો આ એક જ એવોર્ડ છે. ત્યારે મને થયો કે મારા પિતાને ખબર નથી કે હું લખું છું જી, પણ આ એવોર્ડ ત્યારે પેપર અર્પણ કર્યો કે મેં આજે મારું તર્પણ કર્યું. બિલકુલ. પછી તો પરિષદ પ્રમુખ પદ પણ એમાં જ ભોળાભાઈનું મૃત્યુ થયું જી, એટલે મારે સંભાળવું પડ્યું. એમ યાત્રા ચાલતી રહી.